શિક્ષણ સરિતામાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી પ્રકરણ 3 સાચી હદ જોઈશું. હવે આવે છે વાર્તા. બગદાદ શહેરમાં શેખ અબ્દુલ્લાનો પરિવાર રહેતો હતો. શેખ અબ્દુલ્લા ખૂબ જ ધાર્મિક હતા. દર વર્ષે હજ પર અનેક લોકો જતા. ત્યારે તેમને પણ હજ કરી આવવાની તીવ્ર ઈચ્છા રહેતી, એટલે કે બધા દર વર્ષે હજ ઉપર જતા, એટલે શેખ અબ્દુલ્લાને પણ મન થતું કે હું પણ હજ કરવા જાઉં. પરંતુ ગરીબીને કારણે તેઓ હજ કરવા જઈ શકતા ન હતા. તેઓ ગરીબ હતા તેથી તે હજ કરવા જવા માટે ન જઈ શકતા. તેની પાસે તેટલા પૈસા ન હતા. એક વર્ષે જ્યારે બગદાદના લોકો હજ માટે નીકળ્યા ત્યારે શેખ અબ્દુલ્લાને તેમની ગરીબાઈના કારણે હજમાં ન જોડાઈ શકવાનું ભારે દુઃખ થયું. જ્યારે બગદાદના લોકો હજ માટે નીકળ્યા હતા ત્યારે શેખ અબ્દુલ્લાને તેમની ગરીબાઈને કારણે, એટલે કે તેઓ ગરીબ હતા તેથી તે હજમાં ન જોડાઈ શક્યા, તેથી તેને ખૂબ જ દુઃખ થયું. તેઓ વિચારવા લાગ્યા, જો મારી પાસે પૈસા હોત તો હું પણ હજ કરી પુણ્ય મેળવત, હજ કરીએ તો પુણ્ય મળે. તેથી તેને પણ એવું મન થતું કે હું પણ હજ કરીને પુણ્ય મેળવું. શેખ અબ્દુલ્લાને હજ કરવા જવાનું વારંવાર યાદ આવતું, પરંતુ તેઓ મન મારીને બેસી જતા. એટલે કે તેને વારંવાર હજ કરવા જવાનું યાદ આવતું પણ મારી પાસે પૈસા નથી, એવી રીતે મનને મારીને બેસી જતા. એક વખત રાત્રે તેઓ સૂઈ ગયા હતા અને અચાનક તેમની ઊંઘ ઉડી ગઈ. તેમને કોઈનો અવાજ સંભળાયો. તેઓ શાંતિથી સાંભળી રહ્યા. રાત્રે જ્યારે તે ઉઠ્યા ત્યારે ત્યાં બે કોઈ વાત કરતા હતા. તેનો અવાજ સંભળાયો અને તે વાત તેઓ શાંતિથી સાંભળી રહ્યા હતા. કોણ? શેખ અબ્દુલ્લા. વાત કરવાવાળા બે ફરિશ્તા હતા, એટલે કે વાત જે કરતા હતા તે બે લોકો હતા. એક ફરિશ્તાએ બીજાને પૂછ્યું, હે ભાઈ, આજે જે લોકો મક્કા શરીફમાં હજ કરી રહ્યા છે, શું ખુદાએ તે બધાની હજ કબૂલ કરી દીધી છે? એટલે કે અત્યારના જે લોકો છે એ મક્કા શરીફમાં, એટલે કે મક્કામાં જે હજ કરી રહ્યા છે, ખુદા તે બધાની હજ શું કબૂલ કરે છે, એટલે બધાની હજ સ્વીકારી લે છે? તો બીજા ફરિશ્તાએ જવાબ આપ્યો, ના. તો બીજા ફરિશ્તાએ કીધું કે નહીં, કાંઈ ખુદા બધાની હજ સ્વીકારતા નથી. બધાનો તો સ્વીકાર નથી કર્યો, એટલે કે બધાની હજનો તો એણે સ્વીકાર નથી કર્યો ખુદાએ. પહેલા ફરિશ્તાએ પૂછ્યું, તો પછી ખુદાએ કોની હજ સ્વીકારી છે? તો પહેલા ફરિશ્તાએ ફરીથી બીજા ફરિશ્તાને પૂછ્યું કે તો પછી ખુદા, એટલે કે ભગવાન, કોની હજ સ્વીકારે છે? બીજાએ કહ્યું, એ હાજીઓમાંથી કોઈની પણ હજ સ્વીકારી નથી, એટલે કે જે હજ કરવા જાય છે તેમાંથી તો કોઈની પણ હજ ખુદાએ સ્વીકારી નથી. તો પહેલાં એ પ્રશ્ન કર્યો કે તો પછી આ વર્ષે હજનું પુણ્ય કોઈને પણ નહીં મળે? તો પહેલા ફરિશ્તા હતા તેણે બીજા ફરિશ્તાને પ્રશ્ન કર્યો કે તો આ પછીના વર્ષનું જે હજનું પુણ્ય છે એ કોઈને પણ નહીં મળે? બીજાએ જવાબ આપ્યો, કેમ નહીં મળે, પુણ્ય તો મળી ગયું છે. તો બીજા ફરિશ્તાએ પહેલા ફરિશ્તાને એના પ્રશ્નનો જવાબ આપ્યો કે શું કરવા ન મળે, પુણ્ય તો મળી જ ગયું છે. પહેલા ફરિશ્તાએ આશ્ચર્ય સાથે બીજા ફરિશ્તાને પૂછ્યું, પણ કોને? બીજાએ હસતા હસતા જવાબ આપ્યો, દમાસ્કસના અલી હુસેન મોચીને, એટલે કે દમાસ્કસમાં રહેતા અલી હુસેન મોચીને હજનું પુણ્ય આ વર્ષનું મળી ગયું છે. શેખ અબ્દુલ્લા બે ફરિશ્તા વચ્ચેની વાતચીત સાંભળી રહ્યા હતા. વાત પૂરી થતાની સાથે જ બે ફરિશ્તા અદ્રશ્ય થઈ ગયા. શેખ અબ્દુલ્લા તો મૂંઝવણમાં પડી ગયા. તેમને એ સમજાતું ન હતું કે હજ કર્યા સિવાય હજનું પુણ્ય કેવી રીતે મળી શકે. તે એવી મૂંઝવણમાં પડી ગયા શેખ અબ્દુલ્લા કે જેણે હજ કરી જ નથી તેને હજનું પુણ્ય કઈ રીતે મળી શકે. બીજા દિવસે તેઓ, એટલે કે શેખ અબ્દુલ્લા, દમાસ્કસ જવા રવાના થયા. પૂછતા પૂછતા તેઓ અલી હુસેનના ઘરે આવ્યા. અલી હુસેને તેમને આવવાનું કારણ પૂછ્યું. શેખ અબ્દુલ્લાએ રાત્રે સાંભળેલી સઘળી વાત તેમને કહી સંભળાવી.
એટલે કે શેખ અબ્દુલ્લાએ જે રાત્રે બે ફરિશ્તા વચ્ચેની વાતચીત સાંભળી હતી તે તેણે અલી હુસેનના ઘરે જઈને બધી વાત કહી. એમની વાત સાંભળીને અલી તો બેભાન જેવા થઈ ગયા. ભાનમાં આવતા તેમણે પોતાની વાત આ રીતે કહી, ભાઈ હું એક ગરીબ માણસ છું. કેટલાય વર્ષોથી વિચારતો હતો કે હજ કરી આવું. થોડું થોડું કરીને હજ માટે મેં રૂપિયા ભેગા કર્યા હતા. આ વર્ષે હું હજ કરવા જાત. એટલે કે અલી હુસેન એ પણ ખૂબ જ ગરીબ માણસ હતા. કેટલાય વર્ષોથી તેનો વિચાર હતો કે હું હજ કરવા જાઉં. એટલે એણે થોડા થોડા કરીને હજ માટે રૂપિયા ભેગા કર્યા હતા જેથી તે હજ કરવા માટે જઈ શકે. તો આ વર્ષે હું હજ કરવા જાત. પણ હજ જવાનું નક્કી કર્યું તેના બે દિવસ પહેલાં જ મેં મારા પડોશીના બાળકોને રોકોકળ કરતા જોયા. એટલે કે હું હજ કરવા જાત પણ હજના બે દિવસ પહેલાં જ મેં મારા પડોશીના બાળકોને રોકોકળ કરતા જોયા. કારણ પૂછ્યું તો જાણવા મળ્યું કે તે બિચારા બાળકોને કેટલાય દિવસોથી ખાવા માટે કંઈ જ મળ્યું ન હતું અને ખાવાનું મેળવવાનો કોઈ જ રસ્તો દેખાતો ન હતો. એટલે કે તેના પાડોશીના જે બાળકો હતા તેને કેટલાય દિવસોથી ખાવા માટે કંઈ જ મળ્યું ન હતું અને ખાવાનું મેળવવાનો કોઈ રસ્તો પણ દેખાતો ન હતો. તેમના પિતાજી તો મૃત્યુ પામ્યા હતા અને માં ખૂબ જ બીમાર હતી. તેમના પિતાજી મૃત્યુ પામ્યા હતા અને તેની માં ભૂખ્યા રહેવાને કારણે ખૂબ જ બીમાર પડી ગઈ હતી. મારાથી એ બાળકોનું દુઃખ સહન ન થયું. એટલે કે અલી હુસેનથી એ બાળકોનું દુઃખ સહન ન થયું. મેં મારા ઘરેથી રોટલીઓ મોકલી અને પછી જે પૈસા હજ માટે ભેગા કર્યા હતા તે બધા જ તેમને આપી દીધા. એટલે કે મેં મારા ઘરે જેટલી રોટલી હતી તેટલી તો મેં તેમને મોકલી અને પછી જે પૈસા હજ કરવા માટે થોડા થોડા કરીને ભેગા કર્યા હતા તે બધા જ મેં તેમને આપી દીધા. મેં વિચાર્યું કે હજ તો ગમે ત્યારે જઈ શકાશે, પરંતુ આ બાળકોની તકલીફ તો મારે આજે જ દૂર કરવી જોઈએ. એટલે હજ કરવા જવું હોય તો ગમે ત્યારે જઈ શકાય, ગમે તે વર્ષે જઈ શકાય, પણ આ બાળકોને તકલીફ તો અત્યારે આજે જ દૂર કરવી જોઈએ. હવે આપ કહો, તેઓની આ હાલત જોઈને હું હજની ખુશાલી કેવી રીતે ઉજવી શકું? એટલે કે આ બાળકોને ભૂખ્યા રાખીને હું હજ કેવી રીતે જઈ શકું? શેખ અબ્દુલ્લાએ ઊંડો શ્વાસ લીધો, ખુદાનો આભાર માન્યો અને મોચીને કહેવા લાગ્યા, ભાઈ હુસેન, તમારી વાત સાચી છે. ખુદાને ખુદાઈ પ્યારી છે. તમે ગરીબ હોવા છતાં પહેલાં દુઃખી બાળકોને મદદ કરી અને હજનો વિચાર છોડી દીધો. એ જ કારણ છે કે ખુદાના દરબારમાં માત્ર તમારી જ હજ મંજૂર થઈ. એટલે કે તેણે હજ કરવા જવાનો વિચાર છોડીને પહેલાં ભૂખ્યા બાળકોને જમવાનું આપ્યું, તેથી તેને તમારી એકની જ હજ ખુદાના દરબારમાં મંજૂર થઈ છે. અલી હુસેનના આંખમાં જળજળિયા સાથે આકાશ તરફ જોતા રહ્યા અને મનોમન ખુદાનો આભાર માનતા રહ્યા. શેખ અબ્દુલ્લા ઉઠ્યા. તેમણે અલી હુસેનનો હાથ પકડીને ચૂમ્યો અને ત્યારે એમને પણ એવો અનુભવ થયો કે જાણે એમને પણ હજનું પુણ્ય મળી ગયું હોય. ત્યારબાદ આવે છે બાળમિત્રો, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલું, શેખ અબ્દુલ્લાને હજ કરવાની ઈચ્છા ક્યારે થઈ આવતી? તો તેનો જવાબ છે, જ્યારે બધા લોકો હજ કરવા જતા ત્યારે શેખ અબ્દુલ્લાને હજ કરવાની તીવ્ર ઈચ્છા થઈ આવતી હતી. શેખ અબ્દુલ્લા હજ કરવા શા માટે ન જઈ શક્યા? તો શેખ અબ્દુલ્લા હજ કરવા માટે શા માટે ન જઈ શક્યા તેનો જવાબ છે, શેખ અબ્દુલ્લાને ગરીબી હતી. તેઓ ગરીબ હતા તેથી તેઓની પાસે પૈસા ન હતા, તેથી તે હજ કરવા માટે જઈ ન શક્યા. અલી હુસેનના પાડોશમાં બાળકો શા માટે રોકકળ કરતા હતા? અલી હુસેનના પાડોશમાં બાળકોને ઘણા દિવસોથી ખાવાનું મળ્યું ન હોવાથી રોકકળ કરતા હતા. ખુદાના દરબારમાં અલી હુસેનની હજ કેમ મંજૂર થઈ? આનો જવાબ ખૂબ જ સરળ છે, તમે તેને કોમેન્ટમાં લખજો. છેલ્લો સવાલ, અલી હુસેને હજ કરવા માટે ભેગા કરેલા પૈસાનું શું કર્યું? અલી હુસેને હજ કરવા માટે ભેગા કરેલા પૈસા તેના પાડોશમાં બાળકોને આપી દીધા કારણ કે તે ઘણા દિવસથી ભૂખ્યા હતા. બાળમિત્રો, તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો
અમારી ચેનલ શિક્ષણ સરિતાને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો. થેન્ક યુ.